राज्यमां दिवसे ने दिवसे गुनाखोरीनुं प्रमाण वधी रह्युं छे। अमदावाद, सूरत, राजकोट, वडोदरामां क्राइम रेट सतत वधी रह्यो छे। अमदावादमां छेल्ला 15 दिवसमां 10 हत्याना बनाव बन्या अने लूट अने चोरीना किस्सा पण सामे आव्या। सूरतमां पार्सलमां पिस्तोल मोकलीने धमकी अपाई हती। हालमां जे आरोपी झड़पाया तेनुं अमे आपने दर्शाव्युं। राजकोटमां ज्वेलर्सने निशाने लेवामां आव्या छे। आम गुजरातनी शांति हाल डहळाय होय तेम लागी रह्युं छे। आ चार महानगरो, चार मोटा शहेरमां स्थिति एटली विकट छे, आ जो ए अंदाज ज नथी आवी शकतो। जाहेरमां फायरिंग थाय छे, प्रसंगोमां फायरिंग करी दे छे, त्यारबाद पोलीस कार्यवाही करे छे। सवाल ए छे कि आवा आरोपीओने छूटो दौर मळे छे केवी रीते? शुं पोलीसनो ભય ખતમ થઈ ગયો છે? કાનૂનનો, કાયદાનો કોઈ ડર નથી આ લોકોમાં, આરોપીઓમાં? 15 દિવસમાં 10 હત્યા મેગા સિટીમાં, આપ સમજો આ વિચારો કેટલી ચિંતાજનક આ બાબત છે આપણા રાજ્ય માટે। એક સમય હતો કે જ્યારે ગુનાખોરીનું પ્રમાણ માં થોડો અંકુશ હતો, ઘટનાઓ તો ઘટી રહેતી, પરંતુ આટલી બધી ઘટનાઓ એ સ્વાભાવિક ગુજરાતની શાંતિ માટે એક ચિંતાનો વિષય છે। અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, રાજકોટમાં આપ સમજો જ્વેલર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। જ્વેલર્સ વારંવાર કહી રહ્યા છે કે અમને સુરક્ષા આપો। ગુજરાત જેવા રાજ્યમાં એક વેપારીને પોલીસ સમક્ષ હાથ જોડીને કહેવું પડે, વિનંતી કરવી પડે કે અમને સુરક્ષા આપો, તો શું એ ચિંતાનો વિષય નથી? સ્વાભાવિક રીતે ચિંતાનો વિષય છે। અને જો મેટ્રો સિટીમાં આ સ્થિતિ છે, જે આ બાહોશ અધિકારીઓ છે, બાહોશ પોલીસ જવાનો છે, જરૂર છે આવા ગુંડાઓને, આવા લુખ્ખાઓને અને આવા હત્યારાઓને એ સબક શીખવાડવાની, એવો દાખલો બેસાડવાની જરૂર છે કે કાયદાનો થોડો ભય રહે, કાયદો આ રાજ્યમાં જળવાઈ રહે, ગુનાખોરીનું પ્રમાણ નહીવત થઈ જાય। તો મેટ્રો સિટીની જો સમજો મેગા સિટી કહો, મહાનગરપાલિકાઓ કહો, આ વિસ્તારમાં, મોટા શહેરોમાં આ સ્થિતિ છે। અને આ સ્થિતિ સ્વાભાવિક રીતે જે સ્થાનિક લોકો છે એની માટે તો ચિંતાનો વિષય છે જ, પરંતુ આવી ઘટનાઓના કારણે ગુજરાત રાજ્યમાં શાંતિ ડહોળાઈ રહી છે। ક્યારેક અમદાવાદમાં હત્યાના બનાવો, ક્યારેક સુરતમાં ખંડણી માંગતા બનાવો, ક્યારેક જ્વેલર્સને નિશાન બનાવે છે રાજકોટમાં। આ બધી સ્થિતિમાં એક વાત ખૂબ સ્પષ્ટ છે કે જો આની ઉપર અંકુશ ન આવ્યો તો રાજ્યની જનતા ખુદને સેફ કેવી રીતે મહેસૂસ કરશે? અને આ જવાબદારી છે તંત્રની, આ જવાબદારી છે પોલીસ તંત્રની પણ। વધુ માહિતી મેળવીએ શું સ્થિતિ છે, પહેલા એ માહિતી મેળવીએ। ત્રણ અલગ અલગ શહેરોથી અમારા સંવાદદાતા જોડાયા છે। અનિતા પટણી અમદાવાદથી છે, સુરતથી જોડાય છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી, ને રાજકોટથી સંવાદદાતા શનિ મૈડ, આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો। સૌથી પહેલા અનિતા, અમદાવાદની સ્થિતિ આપની પાસે જાણવી છે, થોડી ડિટેલમાં પણ આગળ જઈશું, પરંતુ હાલ ક્રાઇમ રેટની જ્યારે વાત કરી રહ્યા છીએ, જનતાને એ પણ ખ્યાલ આવે, આંકડાકીય રીતે પણ એ ખ્યાલ આવે કે અમદાવાદમાં છેલ્લા એક બે મહિનામાં શું સ્થિતિ છે અનિતા? ની વાત કરીએ તો અમદાવાદ અસલામત હોય તેવી સ્થિતિ અત્યારે હાલ જુલાઈ મહિનામાં જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 15 દિવસમાં 10 જેટલા હત્યાની ઘટના બની ગઈ છે। આ ઉપરાંત જે પ્રકારે લૂંટ, અસામાજિક તત્વોનો આતંક અને જે ખંડણીને લઈને જે ઘટનાઓ સામે આવી છે, સાથે વ્યાજખોરોનો પણ આતંક સતત વધી રહ્યો છે। એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેણે પોતાનો વિડીયો પણ બનાવ્યો હતો। તો જે પ્રકારે અમદાવાદ શહેર હવે ગુનાખોરીનું જે એપી સેન્ટર
बनी रही हो स्थिति अत्यारे चोक्कस जोवा मळी रही छे, कारण के लोकोने कायदानो डर नथी, पोलीसनो डर नथी रह्यो अने सतत गुनाखोरीनो जे प्रमाण छे ते सतत वधी रह्यो छे। कारण के छेल्ला 15 दिवसमां ज्यारे 10 जेटली हत्याओ बनती होय तो खूब ज चिंताजनक आ मुद्दो कही शकाय। महत्वनी छे के हत्याओना कारणो ज्यारे जाणवाना प्रयत्नो कर्या तो तेमां प्रेम संबंध, अनैतिक संबंधो अने पैसानी अदावतने लईने ज आजे समग्र मामलो सामे आव्यो छे। ईसनપુરમાં પણ જે એક મહિલાની જે હત્યા થઈ હતી આજે ક્રાઇમ બ્રાન્ચ છે એ ગુનો પણ ડિટેક્ટ કર્યો છે, તો તેમાં પણ ફક્ત એક મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી, જે સગીર વયના જે બાળકના 1500 રૂપિયા ગયા હતા તેની શંકા હતી કે આ મહિલાએ તેના પૈસા લઈ લીધા છે જેના કારણે તેની હત્યા કરી દીધી હતી। સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે ગાયકવાડ હવેલીમાં પણ જ્યારે વધુ એક જે હત્યાનો કિસ્સો સામે આવ્યો તેમાં પણ પ્રેમ પ્રકરણ સામે આવ્યું। મેઘાણી નગર રામોલ આ ઉપરાંત જે ખોખરા વિસ્તારમાં પ્રેમિકાની હત્યા કરીને તેને પાણીની ટાંકીમાં ફેંકી દીધી, તે તમામ મુદ્દામાં પ્રેમ સંબંધ સંબંધોના કારણે હત્યાના કિસ્સા સામે આવ્યા છે। પરંતુ જે પ્રકારે લોકોને હવે કાયદાનો ડર નથી, મેઘાણી નગરમાં પણ ખુલ્લેઆમ એક યુવકની હત્યા કરી દેવી, મેઘાણી નગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ 10થી વધુ વાહનોમાં તોડફોડ કરી, જ્યારે આજની જે ઘટના છે ગુમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વો પોતાનો રોગ જમાવવા માટે એક રિક્ષા ચાલકને ખૂબ જ માર માર્યો, તેની આંગળી કાપી નાખી, તેના પગમાં ફ્રેક્ચર કરી દીધું। તો જે પ્રકારે અસામાજિક તત્વો હોય કે ગુનેગારો હોય તમામને હવે કાયદાનો ડર નથી રહ્યો, પોલીસનો ડર નથી રહ્યો અને સતત ગુનાને અંજામ આપી રહ્યા છે, તેને જોતા ફરી કોકત અમદાવાદ અસલામત બની રહી હોય તેવું સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એક વાત તો બહુ બહુ સ્પષ્ટ છે અનિતા, કે જો ખાખી ઈચ્છે, જો પોલીસ ઈચ્છે તો આ શહેરમાંથી એક કાગળનો કટકો પણ કોઈ હલાવી ન શકે। આપણે ભૂતકાળમાં એવા અનેક દાખલાઓ જોયા છે કે ગણતરીની કલાકોમાં તુરમ ખા કહેવાતા આવા અસામાજિક તત્વોને પોલીસે પકડી પાડ્યા હોય। સવાલ એ છે કે ક્યાં ઉણપ રહી જાય છે, મહત્વ નથી આપવામાં આવી રહ્યું, રોજની ઘટના જેવું સમજી લેવામાં આવે છે। શૈલેષ સુરતથી જોડાય છે, શૈલેષ સુરતમાં શું સ્થિતિ છે? હાલમાં જે કિસ્સો આવ્યો કે જેમાં ખંડણી માંગવામાં આવી, જોકે ગણતરીની કલાકોમાં કેસ સોલ્વ થયો, પરંતુ સુરતમાં ઓવરઓલ ક્રાઇમની ઘટનાઓ જોઈએ શૈલેષ તો શું લાગી રહ્યું છે ત્યાં? સુરતમાં જો ઓવરઓલ ક્રાઇમની ઘટનાઓનું પૃથ્થકરણ કરવું હોય કે વિશ્લેષણ કરવું હોય અથવા તો અત્યાર સુધીનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ જોવો હોય તો સુરતના બે ભાગમાં સુરત જોવા મળે છે। એક ખાસ કરીને પરપ્રાંતીય જે મજૂરો રહે છે, કારીગરો રહે છે, એ વિસ્તારોમાં ક્રાઇમનો રેટ અને મોડસ ઓપરેન્ડી અલગ છે, બાકીના શહેરમાં અલગ છે। સાથે સાથે સૌથી વધારે જો સુરતમાં ગુના બનતા હોય તો આર્થિક ગુનાઓનું પ્રમાણ સૌથી વધારે છે, ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર જે છે એમાં વેપારીઓ સાથેની છેતરપિંડીના રોજ બરોજ અસંખ્ય ગુનાઓ બને છે, કેટલાકમાં ડિટેક્ટ થાય છે, કેટલાકમાં નથી થતું। તેની સાથે સાથે આજે જે ઘટના બની છે, હમણાં થોડી વાર પહેલાં જે આરોપીઓને આપણે એક પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં બતાવ્યા અને આખું ડિટેક્શન આપ્યું, એ સમગ્ર ઘટનામાં પણ કંઈક ને કંઈક આર્થિક ગુના અથવા તો આર્થિક મજબૂરી કંઈક સંકળાયેલી છે। કારીગરનો સતત 8 વર્ષથી પગાર વધારવામાં આવ્યો નહીં, એટલે કારીગરે વારંવાર રજૂઆત કરી છતાં પણ પગાર નહીં વધતા તેણે આખું એક ગૂગલ ઉપરથી ક્રિમિનલ ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું। સુરતમાં આવી ઘટનાઓ રોજ બરોજ ખૂબ જ મોટા પ્રમાણમાં બની રહી છે, સાથે સાથે સુરત માટે સૌથી મોટું ચિંતાનો વિષય જો ગણવો હોય તો ડ્રગ્સનું નેટવર્ક જે છે, ખાસ કરીને MD ચરસ ગાંજાનું જે નેટવર્ક સમગ્ર સુરત શહેરમાં છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે। કારણ કે છેલ્લા 6 મહિનામાં જ ખાસ કરીને અનલોક શરૂ થયું ત્યાર પછીથી, બીજી લહેર પછીથી MD ડ્રગ્સ સાથેના કેટલાય રેકેટ પકડાયા છે, આરોપીઓ પકડાયા છે, તેના કનેક્શન મુંબઈ હોય છે, તેની સાથે સાથે આગળની કંઈ કાર્યવાહી થતી નથી। એક વખત આરોપી કબજામાં આવી જાય પછી આગળની કાર્યવાહી થતી હોય તેવું દેખાતું નથી। સુરત માટે સૌથી મોટો ચિંતાનો વિષય ઉધના, લિંબાયત, સચિન, પાંડેસરા, ગોડાદરા, ડિંડોલી આ જે બધા વિસ્તારો છે એ વિસ્તારમાં જે પરપ્રાંતીય મજૂરોની જે વસ્તી છે ને ત્યાં જે ગુનાખોરી, હત્યાના અને ખંડની વસૂલ કરવાના વ્યાજના ચક્કરના એ ગુનાઓ બને છે એ કંઈક ને કંઈક સમગ્ર સુરત શહેરનો ચિતાર આપતા હોય તેવું લાગે છે। બીજી તરફ મેં અગાઉ કહ્યું તેમ જે બાકીનું સુરત શહેર છે ત્યાં જે ડ્રગ્સનું નેટવર્ક છે એ પણ સૌથી મોટો ચિંતાનો વિષય છે। જી બિલકુલ, શનિ રાજકોટથી જોડાય છે, શનિ રાજકોટમાં આપણે વારંવાર સાંભળ્યું છે કે ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે, થોડો એવો સમય પણ ગયો કે જ્યારે રાજકોટમાં ક્રાઇમ રેશિયો થોડો કંટ્રોલમાં લાગી રહ્યો હતો,
फरी पाछो गुनाओनुं प्रमाण वधतुं होय तेवुं लागी रह्युं छे। ज्वेलर्सने टार्गेट करवा राजकोटमां खूब सामान्य बाबत थती होय तेवुं पण लागे छे। समग्र क्राइम रेशियोनी वात करीए, क्राइम रेटनी वात करीए, राजकोटमां त्यां शुं स्थिति छे? गुनानुं प्रमाण अंकुशमां लावा प्रयास थई रह्या छे के सतत हवे आ ग्राफ ऊंचो જઈ રહ્યો છે, ચિંતાનો વિષય છે? નિશ્ચિત, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં ક્રાઇમ રેટમાં જે રીતના ફેરફારો છે તે જોવા મળ્યા છે। હત્યા, અપહરણ સહિતના ચોરી અને અન્ય ધાડના ગુનાઓ છે તેમાં ઘટાડો નોંધાયો છે। પરંતુ રાજકોટની વાત કરવામાં તો રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી, એટલે કે છેલ્લા 6-8 મહિનાના સમયમાં લૂંટના બનાવો છે તે વધી રહ્યા છે। જેમાં સૌથી મોટો ટાર્ગેટ છે તે જે રીતે અમદાવાદ અને સુરતમાં જે મોડર્ન ઓપરેટિંગનો ઉપયોગ કરતા હોય તેવા જ અત્યારે રાજકોટમાં પણ લૂંટનો બનાવો છે, તેમાં સોની વેપારીઓ અને જ્વેલર્સોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। જેટના રાજકોટની એક મહિનાની વાત કરવામાં તો એક મહિનામાં 3 લૂંટના બનાવો સામે આવ્યા છે, જેમાં સોની વેપારીઓને સોનું લૂંટીને ફરાર થઈ ગયા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે। સામેકાંઠા વિસ્તારની વાત કરવામાં તો ત્યાં પેડક રોડમાં આખી જે કરોડોના મુદ્દા માલની દુકાન હતી તેમાંથી મુદ્દા માલ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસ તરત આરોપીઓને પકડી રહી છે, પરંતુ જ્યારે લૂંટના બનાવો બનતી હોય છે, જ્યારે દિવસભરના આવા લૂંટના બનાવો બનતી હોય છે તે ગંભીર વિષય બને છે। અહીંયા જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ આપણી સાથે છે, સીધા તેમની સાથે વાત કરશું। ભાયાભાઈ, જે રીતના બીજા જે ક્રાઇમના જે ગુનાઓ છે તે ઘટી રહ્યા છે, પરંતુ જ્વેલર્સ સાથેના લૂંટના બનાવો છે તે વધી રહ્યા છે, કેવું રાજકોટ હોવું જોઈએ અને પોલીસનો કેવો સહકાર મળી રહ્યો? અમારો ધંધો તો એક જોખમી ધંધો અનાદિકાળથી છે જ, અને ખાસ કરીને તો જે અત્યારે લૂંટના બનાવો અને લૂંટ કરવાવાળા બે ખાબ થઈને ફરે છે, એને કોઈ જાતનો ખોફ નથી કે અમે પકડાઈ જઈશું કે અમારી ઉપર પોલીસ કાર્યવાહી થશે। આ કાર્યવાહી એટલી નબળી થતી હોય છે કે ક્યારેક ક્યારેક પોલીસને આપણે જાણ કરવા છતાં એ લોકો એની સુસ્તીને કારણે આગળ વધતા નથી, અને આ ક્રાઇમવાળા જે છે લોકો એને એક મોકળું મેદાન મળી ગયું છે, જેના કારણથી બે ખોફ થયા અને હું તમને કહું કે લૂંટને અંજામ આપે છે। છાસવારે હું તમને કહું કે જ્વેલર્સની દુકાનો દિનદાડે લૂંટાઈ છે, દિનદાડે હુમલા કરીને એ લોકોને સોનું લઈને વયા જાય છે। ઘણી વખત તો પોલીસના નામે ડુપ્લિકેટ પોલીસ બની અને લોકોને રસ્તામાં આંતરી અને એ લોકોના જે સોના હોય છે એ લઈને વયા ગયા। આ લગભગ અઠવાડિયાની અંદર 3 કે 4 સુરેન્દ્રનગરની અંદર હું તમને એમ કહું કે એક જ્વેલર્સમાં દિન દાડે હું તમને કહું કે બે માણસ લેડીઝ અને જેન્ટ્સ, હવે તો વિચારવાની વાત એ થઈ ગઈ કે લેડીઝો ક્રાઇમમાં આવી ગઈ છે અને એ બંદૂકો લઈ અને હું તમને કહું જ્વેલર્સ લૂંટવા ગયા હતા। નસીબ જોકે જ્વેલર્સની હિંમતને કારણે એ લૂંટાણા નહીં, નકર અહીંયા પણ લાખો અને કરોડોનો માલ લૂંટાવાની તૈયારી જ હતી અને લૂંટાઈ ગઈ હતી। જેવી સામે કાંઠે જે સ્વયં જ્વેલર્સ હતું આજે, એ હું તમને એમ કહું કે લાખો અને કરોડોનો માલ લઈ અને દિનદાડે વયા ગયા। એવી જ રીતે અહીંયા હું તમને કહું કે એસટી આગળ જૂનાગઢના વેપારી આવતા હતા અને એની બેગ ખોલાવી અંદરથી 500 ગ્રામ સોનું લઈ અને એ લોકો વયા ગયા। ભલે બે એમાંથી 3-3 જે ગુના છે એ ડિટેક્ટ થઈ ગયા, પણ આ કાંઈ ને કાંઈ આપણે એવું કરવું જોઈએ સોની બજારની અંદર, હરેક સોની બજારની અંદર કે જ્યાં છુપી પોલીસ રાખવી જોઈએ, પોલીસના રાઉન્ડ રાખવા જોઈએ, અને જે પણ આવી લૂંટનો અંજામ આપે એ ખંડણી। રાજકોટમાં તો હવે શહેરની અંદર નાના મોટા વેપારી કરતી ન્યુસન્સ ઓફ ખંડણી માગવા માંડ્યા છે કે તમે આટલા પૈસા દેજો ને કે તમારું આમ કરી નાખશું ને તેમ કરી નાખશું, કોઈના બાલ બચ્ચાની ધમકી આપે, કોઈની બેનું દીકરીઓની ધમકી આપે છે। આવા ખંડણીના કેસની અંદર આ લોકો ઉપર એવી કડક કાર્યવાહી કરવી છે કે એની 7 પેઢીમાં પણ ગુનો કરતા એકવાર વિચાર કરે, અને આના કારણે લોકોમાં ભય પસરી ગયો દેશનો, ગુજરાતનો વિકાસ થવાની જગ્યાએ હું તમને એમ કહું કે લોકો આવા પોતાના દેખાડાથી પોતાના ધંધાનો વિકાસ થોડોક ઓછો કરી નાખ્યો છે કે ભાઈ આમાં કાંઈ નથી, આપણો જાનનો જોખમ છે। જ્યારે આવી વસ્તુ ઊભી થતી હોય ત્યારે આપણી ગુજરાતની અસ્મિતાનો સવાલ ઊભો થઈ જાય છે, તો આના માટે થઈ અને કાંઈ ને કાંઈ સરકારને નક્કર પગલાં કરવા જોઈએ, કારણ કે આ કોર્ટની અંદર એક દિવસ રજૂ કરે ને બીજે દિવસે છૂટી જાય છે, એટલે એ લોકોને એમ જ છે અને કહે છે લોકો આગળ ખંડણી ઉઘરાવવાવાળા કહેશે કે અમારી પોલીસ શું ખેડી લેવાનું હોય, અમે આજે પડશું ને કાલે છૂટી જશું, પાછો તને તો અંજામ આપશું જ આવી રીતે, જેવી રીતે હું તમને એમ કહું કે ખંડણી ખોરવા આવી ધમકીઓ આપે છે, તો આજે હું તમને એમ કહું કે એ કેટલા હિંમતવાળા થઈ ગયા છે અને સરકારને કાયદો કેટલો નબળો પડી ગયો છે એ એક વિચારવાની વાત છે। ચોક્કસ,
વસ્તી જે રીતના લૂંટની બનાવની સાથે સાથે અત્યારે ખંડણીના જે આક્ષેપો થઈ રહ્યા છે કે જેટના સોને વેપારીઓને ખાસ ટાર્ગેટ છે તે રાજકોટમાં કરવામાં આવે છે, પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ, સાથે સાથે ખાનગી યુનિફોર્મમાં જે રીતના અહીંયા પોલીસ સ્ટેશનો પણ નજીક આવતા હોય છે પરંતુ તેની કામગીરી છે તે ક્યાંક નબળી હોય એવાનો દાવો છે તે રાજકોટ જેલર્સ એસોસિએશનના પ્રમુખ છે તે કરી રહ્યા છે, સાથે સાથે વેપારીઓને કડક સુરક્ષા મળે અને જે રીતના સીસીટીવી પણ નાખવામાં આવ્યો તો અહીંયા જે સોની વેપારી અને પેલેસ રોડની જ્વેલર્સ છે તેની દુકાનોમાં લૂંટના ગુનાનો ભેદ છે તે ઘટાડી શકાય અને આરોપીઓ છે તે આવી છાસવારે બનતી ઘટનાઓને અંજામ ન આપે. જી અનિતા, સવાલ એ છે આટલા બાહોશ અધિકારીઓ, આટલી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ, આટલા બાહોશ આપણા પોલીસ જવાનો, તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો પોતાનો આ ગુનાની દુનિયામાં પગ પસેરો આસાનીથી કરી લે, ધાક જમાવે, લોકોની હત્યાઓ કરે, દિન ધોળા દિવસે છરી વડે હુમલા થઈ જાય, તો કમી ક્યાં રહી જાય છે? પોલીસ આ પહેલા પણ કામ કરતી હતી, પોલીસ આ પહેલા પણ કેસ સોલ્વ કરતી હતી, અચાનકથી એક બે મહિનામાં ગ્રાફ વધી જાય, ક્યાં કચાશ રહી જતી હોય તેવું લાગે છે અનિતા. જી અનિસે, જે પ્રકારે અમદાવાદની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં જે ગુનાખોરીનું પ્રમાણ જે સતત વધી રહ્યું છે, ખાસ કરીને જ્યારે ગુનેગારોની વાત કરીએ, ગુનેગારો પોતાનો રોગ જમાવવા માટે આજે જુદા જુદા વિસ્તારમાં આતંક મચાવે છે, તો ક્યાંક ક્યાંક પોલીસ પણ આ ગુનેગારોને આજે પકડવા અને તેઓને જે તેમની વિરુદ્ધ કોઈ પગલાં લેવા માટે નિષ્ક્રિય ચોક્કસ જોવા મળી રહી છે. કારણ કે જ્યારે તાજેતરની વાત કરીએ તો મેઘાણીનગરમાં જે 10 જેટલા વાહનોમાં તોડફોડની જે ઘટના સામે આવી હતી તેમાં જે આરોપીઓ પકડાયા હતા તે ફક્ત પોતાને મેઘાણીનગર વિસ્તારમાં પોતાનો રોપ જમાવવા, આતંક બચાવવા અને લોકોમાં એક ડર ઉભો કરવા માટે તેમણે 10 જેટલા વાહનોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત આજની જે ઘટના હતી તેમાં પણ જે અસામાજિક તત્વો જે છે તેઓ પોતાનો જે દાદા તરીકેની એક છાપ ઉભી કરવા માટે તેમણે એક રિક્ષા ચાલકને ઢોરમાર માર્યો હતો અને તેની આંગળી કાપી દીધી હતી. તો જે પ્રકારે ગુનેગારો બેફામ બની રહ્યા છે, હત્યાઓની વાત કરવામાં આવે તો જાહેરમાં હત્યાની ઘટના બની રહી છે. કારણ કે જે ખોખરા વિસ્તારની જે ઘટના બની છે તેના સીસીટીવી પણ આવ્યા હતા કે એક વ્યક્તિએ જાહેરમાં વહેલી સવારે એક વ્યક્તિને કરપીણ હત્યા કરી દીધી હતી. આ સમગ્ર મામલામાં સામે આવ્યું છે કે જે મન્નાર જે વ્યક્તિ છે તે પોતે વ્યાજની ઉઘરાણી કરવા માટે તેના ઘરે ગયો હતો, જેનાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. જ્યારે મેઘાણીનગરમાં પણ એક પ્રેમીને જે તેના જે મંગેતર સાથે એક પ્રેમ સંબંધ હતો જેની અદાવત રાખીને તેને જાહેર રોડ ઉપર તેની હત્યા કરી દેવામાં આવી હતી. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે ગુનેગારોમાં હવે કાયદાનો ડર નથી, પોલીસનો ડર નથી, ખુલ્લેઆમ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે અને હત્યા તો અમદાવાદ શહેરમાં સામાન્ય બની ગઈ હોય તે પ્રકારે 15 દિવસમાં 10 જેટલી હત્યા જે સામે આવી છે, જેમાં પ્રેમિકાને કોઈ તકલીફ પ્રેમી સાથે હોય તો તેણે હત્યા કરી દીધી છે, પ્રેમીને પ્રેમિકા પ્રત્યે કોઈક નારાજગી હોય તો તેની હત્યા કરી દીધી છે. તો જે પ્રકારે ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, લોકોની માનસિકતા જે ગુનાખોરી તરફ વળી રહી છે તે ખૂબ જ ચિંતાજનક છે. હાલ તો આ સમગ્ર મામલે જે સામાજિક તત્વોનો જે આતંક છે તેને દામવા માટે પોલીસ કામગીરી કરે તેવી એક આશા તમામ લોકો વ્યક્ત કરી રહ્યા છે. જી બિલકુલ શૈલેષ, સુરતમાં જેમ આપે કહ્યું એમ કે છેતરપિંડીના કિસ્સાઓ કોઈ નવી વાત નથી સુરત માટે, અને હાલમાં જ આપણે એક ડિટેક્શન પણ જોયું જેમ આપે કીધું, ખંડણી માંગી અને આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા. શું આનું કોઈ તોડ જ નથી? કારણ કે ટેક્સટાઇલ માર્કેટ સુરતનું સમગ્ર વિશ્વ જાણે છે, ખૂબ મોટું છે, તો આનું કોઈ તોડ નથી? પોલીસ કોઈ આનો ઉકેલ લાવી શકતી નથી કે પછી જે આરોપીઓ છે એને કોઈ ડર નથી પોલીસનો, ના કાયદાનો, ના નીતિ નિયમનો? નિશ્ચિત, એક જે આરોપીને પોલીસનો ડર હોવો જોઈએ એ મુદ્દાને જો આપણે જસ્ટિફાઈ કરવો હોય તો એટલું હું કહી શકું કે સુરત શહેરમાં છેલ્લા 2 મહિનાની અંદર જેટલા પણ માથાભારે શખ્સો છે અથવા તો બુટલેગરો છે તેઓ જેલમાંથી છૂટે છે ત્યારે જાણે મોટો મીર મારીને આવ્યા હોય અને તેમનું વિજય સરઘસ નીકળે છે, ફટાકડા ફૂટે છે અને આવી રીતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. આ ઘટના એક નથી બની, 3-4 બની છે. એટલું જ નથી, સુરતમાં જે અત્યારે કોન્ટ્રાક્ટ પરના જે ડ્રાઈવરો છે, પોલીસના જીપ ચલાવે છે જે ડ્રાઈવરો, એમના કેટલાય એવા ગુનાઓ બન્યા છે કે ટિકટોક વિડીયો બનાવતા હોય, એક એક્સિડન્ટ થયું, કંઈક દારૂની ખેપનો મુદ્દો આવે, આવા અનેક ગુનાઓ બને છે. એટલે કંઈક ને કંઈક પોલીસ પણ આ બધાની અંદર પોતાની ધાક પકડ ગુમાવી રહી હોય તેવું લાગે છે. તેનું એક જ કારણ છે
जो जे बुटलेगर छे अथवा तो जे माथाभारे शख्स छे ए जेलमां हतो ने जेलमांथी छूटे तो एनी उजवणी शा माटे थवी जोईए? उजवणी थाय तो सरा जाहेर उजवणी करे अने पोलीसने जाणे चेलेंज करता होय એવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે. બીજી તરફ પોલીસ ખાતા સાથે સંકળાયેલા માણસો એક્સિડન્ટ કરે તો ફરિયાદમાં આરોપી નમૂદ નથી એવું જણાવવામાં આવે. બીજી બાજુ જે કંઈ ઘટનાઓ બની રહી છે એમાં કંઈક ને કંઈક પોલીસનો જે ધાક હોવો જોઈએ એ ધાક સુરતમાં એટલી ઓછો થઈ રહ્યો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. તેનું કારણ પણ એ જ છે કે સુરત શહેરમાં દરેક પોલીસ સ્ટેશન વાઇઝ વિસ્તાર વાઇઝ જે ગુનાખોરો છે ગુનેગારી છે એની મોડેસ ઓપરેન્ડી અલગ છે અને ઓવરઓલ તમે એક જ સિસ્ટમથી આખા સુરત શહેરમાં ક્રાઇમ કાબૂમાં લઈ ન શકો. દાખલા તરીકે પરપ્રાંતીય મજૂરોના જે વિસ્તારો છે ત્યાં દારૂ જુગાર ચરસ ગાંજો એના સૌથી વધારે કેસ બને છે. બીજા શહેરના પોસ્ટ વિસ્તારમાં એમડી ડ્રગ્સના કેસ વધારે બને છે. આમ સુરતમાં ઓવરઓલ એક પણ પ્રકારની ગુનેગારીને અંજામ નથી આપવામાં આવતો એ કહેવું એકદમ એમ કહી શકીએ કે ખોટી વાત છે. સુરતમાં દરેક પ્રકારના ગુનાઓ વારંવાર બનતા રહે છે અને કંઈક ને કંઈક આરોપીઓને પોલીસનો ખોફ ખૂબ ઘટી ગયો હોય તેવું લાગે છે. જી શનિ, કદાચ અનિતા મારી આ વાત પરથી કદાચ સહમત થશે કે સીજી રોડ અમદાવાદનો એક એવો વિસ્તાર હતો કે જ્યાં વારંવાર જ્વેલર્સને ટાર્ગેટ કરવા એક સમય પહેલા, પરંતુ અત્યારના સીજી રોડ ઉપર આવી ઘટનાઓ ખૂબ જૂજ બને છે. વેપારીઓએ પણ પોલીસને ઘણી રજૂઆતો કરી અને અત્યારના સીજી રોડ ઉપર પોલીસનું સઘન ચેકિંગ પણ વારંવાર જોવા મળે છે. રાજકોટમાં વેપારીઓ શું આવી કોઈ રજૂઆત પોલીસને કરી હોય અથવા તો આવી કોઈ વાત પોલીસ અધિકારીને કરી હોય? કારણ કે વારંવાર જો આવી ઘટનાઓ ઘટે તો સ્વાભાવિક રીતે સવાલ એ થાય કે આ જે જ્વેલર્સ વેપારીઓ છે એ કઈ રીતે વ્યવસાય કરી શકે? ચોક્કસથી, જે રીતે નિશ્ચિત વાત કરવામાં આવે તો રાજકોટમાં જે બનાવો બને છે તેમાં આંગણિયાની લૂંટ હોય, સોની વેપારીઓ સાથેની લૂંટના બનાવો હોય, તે રીતના બનતા બનાવો દિવસભરના જ બને છે. રાત્રિના સમયે આવા કોઈ બનાવો બનતા નથી, કારણ કે રાત્રિના સમયે પોલીસનું કડક ચેકિંગ હોય છે. દિવસભરના જે રીતના પોલીસ પેટ્રોલિંગ ક્યાંક ઓછું હોવાને કારણે અથવા તો જે રીતના આરોપીઓ ક્યાંક સંલગ્ન વ્યક્તિઓ સાથે સંકળાયેલો તો માર્ગદર્શન લઈને તેઓ લૂંટના બનાવોને અંજામ આવતા હોય છે. રાજકોટમાં મહત્વની એ બાબત સામે આવતી હોય છે કે જે રીતના ઘટનાઓ બનતી હોય છે તેના બીજા દિવસે તરત આરોપીઓને તાત્કાલિક પોલીસ છે તે પકડી પાડતી હોય. ઈરાની ગેંગનો રાજકોટમાં સૌથી મોટો છે તે ખતરો જોવા મળતો હોય છે. ઈરાની ગેંગના માણસો છે તે સૌરાષ્ટ્રભરમાંથી ફરીને લૂંટને અંજામ આપીને રાજકોટ તરફ આવતા હોય છે અને રાજકોટ લૂંટ કરી અને તેઓ સુરેન્દ્રનગર તરફ જતા હોય છે. ત્યારે રાજકોટ પોલીસ છે તેને સફળતા મળવા માટે મહત્વનું બામણબોર પોલીસ સ્ટેશન તે ખોલવામાં આવ્યું છે. કારણ કે રાજકોટનું મુખ્ય માર્ગ છે તે રાજકોટ બામણબોર માર્ગ છે, ત્યાંથી તમામ આરોપીઓને પસાર થવાનું હોય છે. પરંતુ હવે જે રાજકોટ પોલીસે ત્યાં બામણબોર ચોકી અને રાજકોટ બામણબોર પોલીસ સ્ટેશનનું નિર્માણ કરતા જે ગુનાખોરીનો ગ્રાફ છે તે ઘટ્યો છે. કારણ કે જે રીતના લૂંટના બનાવો અથવા તો બીજા અન્ય બનાવો હોય તેના આરોપીઓ જ્યારે ફરાર થતા હોય ત્યારે આ જ માર્ગ ઉપરથી પોલીસ સતત પેટ્રોલિંગ કરી અને તેમને પકડી પાડે છે અને રાજકોટના બનાવો બનતા અટકે તે માટે વારંવાર પોલીસ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે. અને ખાસ પેલેસ રોડ આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા જે રીતના સીસીટીવી વધારવામાં આવે અને સીસીટીવીની માર્ગદર્શન આપવામાં આવે તો જે રીતના જે આરોપીઓ છે તે ક્યાંક આવી ઘટનાઓને અંજામ ન આપે તેવું લાગી રહ્યું છે. જી ધન્યવાદ શનિ, શૈલેષ અને અનિતા અમારી સાથે જોડાવા બદલ. રાજકોટ, સુરત અને અમદાવાદની સ્થિતિ અમારા સંવાદદાતાએ જણાવી કે ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને કેટલાક પગલાં લેવાની જરૂર છે અને આ પગલાંથી જ શક્ય છે કે ક્રાઇમ રેટને રોકી શકાશે. સમાચારો પર નજર કરીશું એક બ્રેક બાદ.